નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું સત્ય ડે ન્યૂઝમાં. હું છું દિશા દેસાઈ. રૂપાલા અંગેના સસ્પેન્સની ફાઇનલ. આવતીકાલે ઉમેદવારી ખેંચવાનો છેલ્લો દિવસ. રૂપાલાએ હાઈકમાન્ડને શું કીધું? લોકસભાની ચૂંટણી ટાણે રાજકોટ લોકસભા બેઠક પર ગરમાટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 20 દિવસ પહેલાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજે આંદોલન શરૂ કરી તેમની ઉમેદવારી પાછી ખેંચવાની માંગ કરી હતી અને આ માંગ પર તેઓ હજી પણ મક્કમ રહેલા જોવા મળી રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરતા સમગ્ર માહોલ બગડ્યો હતો. જોતજોતામાં આ વિવાદે એટલી આગ પકડી લીધી કે ભાજપ માટે ડેમેજ કંટ્રોલ પણ ખૂબ જ અઘરું બની ગયું. ક્ષત્રિય સમાજે રૂપાલાને ટિકિટ રદ કરવાની હઠ પકડી છે અને જો તે પૂરી ના થાય તો વધારે ઉગ્ર આંદોલન કરવાની તેમજ લોકસભાની ચૂંટણીમાં ભાજપને સમર્થન ન આપવાની ચીમકી પણ આપી છે. માત્ર રાજકોટ બેઠકની વાત કરીએ તો અહીં પટેલ મતોનું વર્ચસ્વ હોવાથી બેઠક હાથમાંથી જાય તેવી સ્થિતિ નથી, પરંતુ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ક્ષત્રિયોની નારાજગી ભાજપને પાલવે તેમ નથી. આવી સ્થિતિમાં આવતીકાલે ઉમેદવારી ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રૂપાલાએ દિલ્હી હાઈકમાન્ડ ખાતે ઉમેદવારી પત્ર પાછો ખેંચવાનો સંદેશ મોકલ્યો છે. આ વિવાદને લીધે કલમ 370ને હટાવવા અને રામ મંદિર જેવા મુદ્દાઓ બાજુએ રહી ગયા છે. આ સાથે જ આ આંદોલન હિંસક બને તેવી શક્યતા છે તેવી રજૂઆત પણ રૂપાલાએ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બુધવારથી જ ગુજરાતમાં છે અને તેમણે બેઠકો લઈ સ્થિતિની સમીક્ષા પણ કરી છે. આ બેઠક અનુસાર રૂપાલાએ 2 વાર માફી માંગી તે કાફી છે તેમ નક્કી થયું છે. આનો મતલબ એ પણ થઈ શકે કે રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાના મૂડમાં હાઈકમાન્ડ નથી. આજરોજ ગુરુવારે દિલ્હી ખાતે ભાજપના સંસદીય દળની બેઠક છે અને તેમાં ફરી આ મુદ્દે ચર્ચા થશે અને આખરી નિર્ણય લેવાશે. આવતીકાલે 3જા તબક્કાના મતદાન માટે એટલે કે 7મી મેના રોજ યોજાનારા મતદાન માટેની ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. રવિવારે રાજકોટ પાસેના રતનપર ખાતે 4-1 લાખ ક્ષત્રિયોએ મહાસંમેલન યોજ્યું હતું, જેમાં રૂપાલાને 19 એપ્રિલનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જો રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં નહીં આવે તો ક્ષત્રિયો વધારે આક્રમક બને અથવા તો ગુજરાતની 8 સહિત દેશની ક્ષત્રિય સમાજવાળી બેઠક પર પણ અસર થાય તેવી સંભાવના નકારી શકાય એમ નથી. બીજી બાજુ રૂપાલાએ તમામ વિવાદો વચ્ચે વાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભરી શક્તિ પ્રદર્શન કર્યું છે. રૂપાલા પટેલ સમાજના છે, તેમની જગ્યાએ પટેલ ઉમેદવાર વર્તમાન સાંસદ મોહન કુંડારિયાને ટિકિટ આપવામાં આવે તો પણ ક્યાંક પટેલ સમાજમાં નારાજગી પેદા થાય તેમ છે અને આ પક્ષ માટે પણ ખૂબ જ અઘરો નિર્ણય છે. આથી ભાજપ શું નિર્ણય લે છે, તેના પડઘા શું પડે છે એ માટે આવતીકાલનો દિવસ ખૂબ જ નિર્ણાયક બની રહેશે.